છેલ્લા ઘણા સમયથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે માજી સૈનિકો દ્વારા પડતર માંગોને લઈ વિરોધ પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલી રેલી દરમિયાન પૂર્વ સૈનિકો અને ગુજરાત પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે કાંજીભાઈ માથોલિયાની તબિયત લથડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જેને લઈને આજરોજ થરાદ ખાતે જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માજી સૈનિકોની માંગણીઓ સ્વીકારવામાં આવી અને કાંજીભાઈ માથોલિયાના પરિવારને રૂપિયા 1 કરોડથી વધુની શહીદ સન્માન રાશિ ચૂકવવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ કરી હતી. થરાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના દમનના વિરોધમાં સૂત્રો બોલાવી વિરોધ પ્રદર્શન કરી પૂર્વ સૈનિકોની માંગ પૂર્ણ કરવા સરકારને અપીલ કરી હતી. સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ પ્રાંત કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપવામાં આવી રહ્યું છે. બહુ શરમની વાત કહેવાય કે દેશની રક્ષા કરનાર સૈનિકો, પૂર્વ સૈનિકો અને એમના પરિવારજનોને એમની માંગણી માટે રસ્તા પર ઉતરવું પડે. આવી જ રીતે શાંતિપૂર્વક આંદોલન કરતા ગઈકાલે ગાંધીનગર ખાતે કાંજીભાઈનું અવસાન થયું છે. માજી સૈનિક કાંજીભાઈનું ખૂબ દુઃખદ વાત છે. પોલીસ દમનમાં એમનું મૃત્યુ થયું છે. શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા, એમના આંદોલનને કચડવા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો. મિત્રો, બહુ દુઃખની વાત કહેવાય તો અમારી ખાસ માંગણી એ છે કે માજી સૈનિકોની જે 14 માંગણીઓ છે એને તાત્કાલિક સરકાર દ્વારા પૂરી કરવામાં આવે અને શહીદના પરિવારને 1 કરોડની શહીદ સન્માન રાશિ પણ સત્વરે ચૂકવવામાં આવે અને આ જે પણ એમની ન્યાયિક માંગણીઓ છે પૂરી કરવામાં આવે અને કાંજીભાઈનું જે નિધન થયું છે એ માટે નિષ્પક્ષ નિવૃત્ત જજ દ્વારા જ્યુડિશિયલ તપાસ કરવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે. જય જવાન, જય કિસાન.